બંધ બારણા અને લટકતું તાળું એક સમય અહીં લખીએ બળી એ વાણના ખાટલા એ રોટલા ખડકેર પાટલા એ નદીઓના ખડખડતો ધોધ એ પાણીથી ભરેલો હોજ એ સાતમ આઠમનો તહેવાર એ રજાનો રવિવાર પતંગ પતંગનો દોર એ ઉનાળાનો ટાડો પોર એ બળદનું ગાડું મમરાનું લાડુ એ બાપુએ આપેલ આઠાના અને માએ છાના માના આપેલ બારાના એ પાણીમાં તરતી હોડી એ દાદાની લીધેલ ઘોડી એ ઘારાના બનાવેલ પગરખા એ ભાઈબંધોએ કરેલ ડગા ભાઈબહેનની મસ્તી એ વાંચેલ પેપરની પસ્તી એ કંતાનનું દફ્તર એ શિયાળામાં મફલર એ વડની ગટા આંખોમાં આજે પોપટા આંખોમાં આંજેલ પોપટા એ લંગડીની રમત એ વાંચીસના પત્તાની રમત ભાઈ ભાઈ શું વાત છે બસ હવે નહીં લખવું આવું લખવા બેસીએ તો દસ કલાક લખી શકાય પણ જેમ લખીએ એમ આંખો સામે આ બધું દૃશ્ય છવાઈ જાય છે એક નિશાસો નખાઈ જાય અને મુખમાંથી શબ્દો સરી પડે છે કે કાસ એ દિવસો પાછા આવે કાસ એ દિવસો પાછા આવે ખરેખર મિત્રો નાનપણ તો નાનપણ જતું જેમ જેમ નાનપણ જતું રહ્યું અને આપણે મોટા થતા ગયા એમ એમ આપણે વિસરાયેલી યાદો આપણને વધારે ને વધારે યાદ આવતી રહીએ મિત્રો